સીતારામની જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં. આજે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. તમને બધાને શ્રાવણ માસની હાર્દિક શુભકામના અને જય ભોળાનાથ. આજે આપણે બનાવીશું ફરાળી બટેટાની સૂકી ભાજી. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો બટેટાની સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ બટેટાને બાફીને આ રીતે મોટી સાઇઝમાં કટ કરી લીધા છે. તો અહીંયા મેં 500 ગ્રામ લીધા છે. અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તો ચાલો આપણે એનો વઘાર કરી લઈએ. તો સૂકી ભાજી બનાવવા માટે આપણે કડાઈ લઈ લીધી છે. એમાં આપણે મોટી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. તો જીરું આપણું સરસ રીતે આવી ગયું છે. તો એમાં ચપટી હિંગ એડ કરીશું. મીઠા લીમડાના 5-6 થી 7 લઈ લીધા છે એ એડ કરી દઈશું. 2 ઝીણા કાપેલા મરચાં લઈ લીધા છે એ એડ કરી દઈશું. 1 ઇંચ જાદુના ટુકડાને મેં આ રીતે ઝીણું ક્રશ કરી લીધું છે એ એડ કરી દઈશું. અહીંયા 1 ચમચી જેટલા તલ લીધા છે એ આપણે એડ કરી દઈશું. હવે બધું સરસ રીતે સાંતળી લઈશું. તો આપણે આદુ અને મરચાં અને થોડુંક સંતળાઈ ગયા છે. તો એમાં આપણે 1 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે ક્રશ કરેલા એ એડ કરી દઈશું. અને થોડાક સાંતળી લઈશું જેથી સિંગદાણાની કચાશ થોડીક દૂર થઈ જાય. તો સિંગદાણા આપણા થોડાક સંતળાઈ ગયા છે. તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અહીંયા તમે જો ઉપવાસમાં મીઠું ન ખાતા હોય તો તમે સિંદાલુ મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. અને અહીંયા હું બીજા કોઈ મસાલાનો ઉપયોગ નથી કરતી. હળદર કે મરચું જો તમે ખાતા હોય તો તમે લાલ મરચું અને હળદરનો ઉપયોગ કરી શકો છો. તો હવે એમાં આપણે બટેટા એડ કરી લઈશું. અને વઘારમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બટેટાને સરસ રીતે વઘારમાં મિક્સ કરી લીધા છે. તો એમાં આપણે લીંબુનો રસ એડ કરીશું. અહીંયા તમે ગળપણ પસંદ હોય તો તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો. પણ મને ગળ્યું બહુ પસંદ નથી એટલે મેં ખાંડ એડ નથી કરી. તો આને આપણે ઢાંકીને 1 થી 2 મિનિટ માટે રહેવા દઈશું. તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ગેસને હવે બંધ કરી લઈશું. બટેટા આપણા સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એમાં કોથમીર એડ કરી લઈશું અને 1 ડીશમાં આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી સરસ મજાની સૂકી ભાજી. અને તમે રાજાગ્રાની ભાખરી અથવા પૂરી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.